विद्यार्थी मित्रों श्री शांतिवाणी विद्या संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन में आपनो स्वागत छे। आजे आपणे धोरण 8 विषय गणित चैप्टर नंबर 7 घन ने घनमूल। अगाऊना वीडियोस में आपणे घन ની સમાયતી મેળવી હતી બરોબર, પછી 1 થી 10 ના ઘન કર્યા હતા અને તમને ભાગાકાર કરવાનું પણ કીધું। ત્યારબાદ આપણે ઘનમૂળ ની સમાયતી મેળવી, ઘનમૂળ કે સંકેતમાં કેવી રીતે દર્શાવાય બરોબર, અને એની અલગ અલગ રીતે આપણે ઘનમૂળ શોધ્યું બરોબર, અવિભાજ્ય કોઈ રીતે ઘનમૂળ શોધ્યું, પછી કોઈ પણ સંખ્યા હોય એને નાના મોટાની સંખ્યા સાથે ગુણતા પૂર્ણાંક ઘન સંખ્યા મળે એવા દાખલા કીધા, પછી ભાગાકાર કરીને પૂર્ણાંક ઘન સંખ્યા મળે એવા દાખલા કીધા। આજે આપણે સ્વાધ્યાય 7 પર 2 દાખલા નંબર 3 એમાં આપણે એવું કીધું છે કે જો તમને કહેવામાં આવે કે 331 એ પૂર્ણાંક ઘન સંખ્યા છે બરોબર, 331 એ પૂર્ણાંક ઘન સંખ્યા છે તો આપણે અવિભાજ્ય અવયવી પ્રક્રિયા કર્યા વગર આપણે જે અગાઉ જોયું છે અવિભાજ્ય અવયવી રીતે આપણે ઘનમૂળ શોધતા હતા, તો અહીંયા એનો ઉપયોગ કર્યા વગર જ આ સંખ્યા આપેલી છે એનું ઘનમૂળ શોધવાનું છે। અને એ રીતે જે મોટી એમાં આપણે 4973 12167 અને 32762 ના ઘનમૂળ પણ શોધવાના છે બરોબર, તો સૌપ્રથમ આપણે 1331 નું ઘનમૂળ શોધીએ। એના માટે શું કરવું પડશે તો 1331 ને બે વિભાગમાં વહેંચવું પડશે, કેવી રીતે તો પહેલું આવશે આ એક વિભાગ 331 ત્રણ સંખ્યાનો એકમ દશાંશ રહેશે અને બીજો આવશે ખાલી આ 1 બરોબર, લખી નાખીએ 1331 ને બે વિભાગમાં વહેંચતા શું આવશે 1331 પેલો વિભાગ આવશે આ 1 અને બીજો શું આવશે 331 આ બે વિભાગ થઈ ગયા। હવે એમાંથી જે આ વિભાગ છે પેલી ત્રણ સંખ્યાનો બરોબર એ લેવાનો, એને શું લેવાનું પહેલો વિભાગ, પહેલો વિભાગ છે 331 એનો એકમનો અંક શું છે 1, એકમનો અંક શું છે 1, વિભાગ પહેલો વિભાગ 331 ના એકમનો અંક બરાબર 1 શું છે એકમનો અંક 1 છે, તો તેથી હવે આ 331 છે એનો એકમનો અંક 1 છે તો આજે 331 જે સંખ્યા છે એનો એકમનો અંક કોણ શું હશે 1 જ હશે, શું હશે 1, તો 331 ના એકમનો એક થાય બરોબર। આપણે જે સંખ્યા ગોતવાની છે એનો એકમનો અંક આપણને મળે કેટલો મેળો 1, શું મેળો 1, એ કેવી રીતે મેળો તો આ જે પેલો વિભાગ છે 331 એના એકમનો અંક શું છે 1, એટલે જે ઘનમૂળ ગોતવાનું છે એનો એકમનો અંક પણ શું થશે 1 થશે, એને રીતે લખવાનું કે 331 ના ઘનમૂળનો એકમનો ઘનમૂળના એકમનો અંક 1 થાય બરોબર, 331 જે ઘનમૂળ ગોતશું એનો એકમનો અંક પણ શું થશે 1। હવે બીજો વિભાગ શું કીધો 1, હવે વિભાગ એક માટે હવે આનું શું કરવાનું ઘનમૂળ ગોતવાનું, અથવા તો આ જે સંખ્યા છે કયા બે ઘનની વચ્ચે આવે છે 1 થી 2 ની વચ્ચે આવે કે 2 થી 3 ની વચ્ચે આવે એ જોવા, પણ 1 છે એ પોતે પેલી સંખ્યા છે એટલે 1 નો ઘન શું થશે 1 થશે, તો તેથી 1 નો ઘન બરાબર 1 બરોબર, 1 નો ઘન શું થાય 1 થાય, તો આ જે 1 આવ્યો એ શું થશે આ એકમનો અંક આ હવે દશાંશનો અંક શું થશે આ થશે, તેથી 1331 ના દશાંશનો અંક
एक खाण શું થશે 10 અપોન શું થશે 1 તો 1331 નું ઘનમૂળ બરાબર એકમ નું અપોન શું છે 1 અને 10 અપોન શું છે 1 તો 1331 નું ઘનમૂળ શું નીકળશે 11 શું આવશે 11 આવશે બરોબર 11 નો ગુણાકાર કરશો એટલે ઘન કરશો એટલે 1331 આવશે બરોબર હવે બીજા દાખલા પર જોઈએ આપણે બધાને સમજાશે અહીંયા છે 4913 એમાં પણ આપણે એને બે વિભાગ કરવાનો છે આવી રીતે 4913 ને બે વિભાગમાં વહેંચતા પહેલે મિત્રો પાસે 4913 એક તો 4 પાસે અને 913 શું પડશે 913 હવે જે આપણે સૌથી પહેલા થિયરીમાં જોયું એનો ઉપયોગ કરવાનો છે કે જ્યારે એકમનો અંક 3 હોય ત્યારે બરોબર અહીંયા જે એકમનો અંક 3 હોય ત્યારે ઘનમૂળનો એકમનો અંક શું થશે એ આપણે ચર્ચા કરી દઈ બરોબર ચાર સંખ્યાથી 2 3 7 અને 8 તો જ્યારે એકમનો અંક 3 હોય ત્યારે એના ઘનમૂળનો એકમનો અંક શું હશે 7 હશે બરોબર અહીંયા જે આપણે આ પ્રમાણે લઈએ લખી નાખીએ પહેલો વિભાગ નો એકમનો અંક 3 છે બરોબર પહેલો વિભાગ 913 છે એનો એકમનો અંક 3 છે તેથી 4913 ના ઘનમૂળનો એકમનો અંક શું થશે 7 થાય 7 આપણે જે પ્રમાણ જોયો ત્યારે 10 ના આપણે ઘન કર્યા હતા બરોબર ત્યારે કીધું કે સંખ્યા 2 3 7 અને 8 યાદ રાખવાની જ્યારે એકમનો અંક 3 હોય તેનું ઘનમૂળ શું નીકળશે ઘનમૂળ જે હોય એનો એકમનો અંક શું થશે 7 થશે બરોબર અને જો એકમનો અંક 7 હોય તો એના ઘનમૂળનો એકમનો અંક શું થશે 3 અહીંયા આપણે જે સંખ્યા આપેલી છે એના એકમનો અંક 3 છે તેના ઘનમૂળનો એકમનો અંક શું નીકળશે 7 આવશે બરોબર તો એકમનો અંક આપણને 7 મળી ગયો હવે આપણે શું કરવાનું છે બીજો વિભાગ માટે દશકનો અંક શોધવાનો છે હવે વિભાગ બીજા વિભાગ માટે બીજો વિભાગ શું છે 4 છે બીજો વિભાગ શું છે 4 છે હવે 4 છે એ ઘન સંખ્યા નથી પૂર્ણ ઘન સંખ્યા નથી તો 4 ને આપણે બે કોઈ પણ બે ઘનની વચ્ચે આવતો એ રકમ આપણે એકનો ઘન થાય 1 બે નો ઘન થાય 8 3 નો ઘન થાય 27 બરોબર એવી રીતે આવે તો આ 4 છે એ કયા બે ઘનની વચ્ચે આવશે એ આપણે જોવાનું તો 4 છે કયા બે ઘનની વચ્ચે આવશે 1 અને 8 ની વચ્ચે આવશે તો આપણે આ રીતે લખી શકીએ 1 પછી 4 અને પછી 8 બરોબર અથવા તો સૌપ્રથમ આપણે ઘન લખી નાખીએ 1 નો ઘન બરાબર 1 અને 2 નો ઘન બરાબર 8 તો 4 છે 1 અને 8 ની વચ્ચે આવે 1 લેસ ધેન 4 લેસ ધેન 8 એટલે 1 અને 8 ની વચ્ચે શું આવે છે 4 આવે છે હવે આ જે 4 આવ્યું એકમનો અંક આપણે શું લીધો 7 બરોબર હવે આપણે દશકના અંક માટે આ જે સંખ્યા જે બચી આવે છે એનાથી નાનું નાની જે ઘન પૂર્ણાંક સંખ્યા હોય સોરી પૂર્ણ ઘન સંખ્યા હોય એ લેવાનું કઈ છે 1 આનાથી નાની સંખ્યા લેવાની કઈ સંખ્યા લેવાની નાની સંખ્યા લેવાની તો 4 ની નાની સંખ્યા શું છે 1 બરોબર તો અહીંયા દશકનો અંક શું આવશે તેથી દશકનો અંક 1 તો 4913 નું ઘનમૂળ બરાબર
32,768 में बे भागा वहेता 8 છે તો ખંડગુણ આવશે ને એકમનો અંક શું આવશે પડી ગયો છે કે આપણે જોઈ લઈએ 2 3 7 અને 8 બરોબર 3 હોય ત્યારે સ્થાનાંક આવશે 2 હોય ત્યારે શું આવશે 8 તો અહીં આપણે એકમનો અંક 8 આપેલો છે તો ખંડગુણ ગોતી એના એકમનો અંક શું થશે 2 તેથી 32768 ના ઘનમૂળનો એકમનો અંક 2 થાય 2 એકમનો અંક 2 થાય આલો એકમનો અંક પડી ગયો હવે શું કરવાનું છે બીજા વિભાગ માટે દશકનો અંક કરવાનો છે બીજો વિભાગ 32 છે હવે આજે આપણે લેવા છે 32 કયા બે ઘનની વચ્ચે આવે છે જોવા તો કયા બે ઘનની વચ્ચે આવે છે 3 અને 4 3 અને 4 ની વચ્ચે આવે છે તો 27 ઘન લખી નાખે પેલા 3 નો ઘન બરાબર 27 અને 4 નો ઘન બરાબર 64 તો એ 27 અને 64 ની વચ્ચે આવે છે 27 લેસ ધેન 32 લેસ ધેન 64 બરોબર 27 કોનો ઘન છે 3 નો ઘન 27 છે પછી 32 64 કોનો ઘન છે 4 નો ઘન છે 64 બરોબર હવે 32 કરતા જે નાનો ઘન હોય એ ઘનને વાળો તેથી દશમ લક્ષણ આવશે ઘનમૂળના ઘનમૂળના દશકનો અંક 3 થાય થાય આજે સંખ્યા 27 એ લેવાનો નથી 27 કોનો ઘન છે એ લેવાનો છે કોનો ઘન છે 3 નો તો 3 આવશે બરોબર અને નાની સંખ્યા લેવાની જે સંખ્યા આપેલી હોય અહીંયા જે છે એના કરતા નાની ઘન સંખ્યા લેવાની નાનું છે 3 અહીંયા 12 કરતા નાનું છે 2 નો ઘન એટલે જે નાનો ઘન હોય એ ઘન આપણે અહીંયા લેવાનો થશે બરોબર તો ઘનનો દશકનો શું મળી ગયો 3 એકમનો શું મળી ગયો 2 લખી નાખવાનું 32,768 ના 68 ઘનમૂળ બરાબર 32 શું આવશે 32,768 ઘનમૂળ શું થશે 32 થાય તો અહીંયા આપણે અવિભાજ્ય અવયવી ભેદ કર્યા વગર આપણે 4 જે સંખ્યા આપેલી છે તે 131 4913 12164 ખાલી સંખ્યા કઈ યાદ રાખવાની 2 3 7 અને 8 અલ્ટરનેટ બરોબર અને પછી જે બીજો ભાગ છે એમાં આપણે ઘન જોવાના કે એ સંખ્યાથી કયા બે ઘનની વચ્ચે આવે છે તો અહીંયા 32 છે એ 3 અને 4 ના ઘનની વચ્ચે આવે છે તો એમાંથી નાનો ઘન હોય એ જે છે 3 નાનો ઘન 3 છે તો દશકનો અંક શું થશે 3 દશકનો અંક 3 એકમનો અંક 2 એટલે 2 બરોબર તો જવાબ શું આવશે ભાઈઓ 32 આવશે બરોબર તો અહીં આપણે સ્વાધ્યાય 7.2 પૂરું કરીએ છીએ અને સાથે સાથે ચેપ્ટર નંબર 7 પણ પૂરું કરીએ છીએ તો આજે જે દાખલા કરાવ્યા એ તમારે પાઠ્યપુસ્તકમાં એકવાર રફ રૂપમાં બે વાર લખવાનું રહેશે બરોબર